कचरो से लीला रंग की कचरा पेटी में नाखवामां आवे छे, तेमज भूरा रंग की कचरा पेटी जे भूरा एटले के वादळी रंग की कचरा पेटी, भूरा रंग की एटले वादळी रंग की कचरा पेटी में प्लास्टिक से धातुओ से कांच जेवी पुनः उपयोग में आती वस्तुओ नाखवामां आवे छे। फरीथी प्लास्टिक जेवी वस्तुओ धातुओ होय के कांच होय ते फरीथी उपयोग में आवी शके तेवी वस्तुओ छे, तो जे फरीथी उपयोग में आवी शके तेवी छे तेने आपणे वेस्ट वेस्ट के कचरो वेस्ट माथी बेस्ट बेस्ट एटले श्रेष्ठ सरस, तो वेस्ट माथी बेस्ट प्रक्रिया अजमावी जोईए। नकामा नकामी वस्तुओमांथी सारी वस्तुओ आपणे खरेखर बनावी जोईए। केटलाक फेरियाओ जूना पेपर छापा मेगेजीन के सामयिक आगु लई जता होय छे, आ समाचार पत्र होय मेगेजीन होय के पछी सामयिक होय ते कागळमांथी बनेला होय छे, तो आवा जे कागळमांथी बनेला छे तेनुं पुनर्निर्माण करवुं जोईए। એટલે કાગળનો પાછો ફરીથી માવો બનાવીને ફરીથી કાગળનું પુનરુત્પાદન કરીને ફરીથી તેનો ઉપયોગ કરી શકાય છે। બાળકો જુઓ કે આ કાગળ છે, એ કાગળ નવો બનાવવા માટે લાકડાના માવાનો ઉપયોગ થાય છે, લાકડામાંથી બને છે, લાકડામાંથી બને એટલે વૃક્ષો કપાતા જાય છે, તો વૃક્ષોના લાકડાના માવામાંથી બનાવવામાં આવે છે, તેની સામે વૃક્ષો તો કપાય પરંતુ તેની સામે એ નવો કાગળ બનાવવા માટે વૃક્ષો કપાતા ગયા, તેમજ પાણીની જરૂરિયાત ઊભી થાય, નવો કાગળ બનાવવો હોય ત્યારે પાણી તેમજ વિદ્યુત મશીન ફરતા હોય અને એટલા માટે એ ઇલેક્ટ્રિકથી ફરતા હોય તો વિદ્યુતનો પણ વપરાશ થતો હોય છે, એટલે નવા કાગળની જગ્યાએ જો આપણે આવા જૂના કાગળોનો ફરીથી ઉપયોગ એટલે કે ફરીથી આપણે બનાવીએ ત્યારે વૃક્ષો કાપવાની જરૂર ન પડે અને એ કાગળનું ફરીથી પુનરુત્પાદન થઈ શકે, ફરીથી આપણે નવો કાગળ બનાવી શકીએ છીએ, તો એવી પ્રક્રિયા અજમાવી જોઈએ, તો આ કાગળનો બગાડ ન થાય અને એ કાગળનું ફરીથી પુનરુત્પાદન કરી શકે છે, એની સામે વૃક્ષ પાણી તેમજ વિદ્યુત ઇલેક્ટ્રિસિટી તેની પણ બચત થઈ શકે બાળકો, એટલે ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબત છે। બીજું છે કેટલાક પદાર્થોનું કોહવાવું અને ખાતરમાં ફેરવવાની ક્રિયાને કમ્પોસ્ટિંગ કહે છે, કમ્પોસ્ટ ખાતર। આ જે કંઈ આપણે પ્લાસ્ટિકની વાત કરી, પેકિંગની વસ્તુઓ, ઘરેલુ કચરો, રમકડા, જૂના કપડાં, બૂટ ચંપલ વગેરે ખુલ્લા વિસ્તારોમાં જ્યાં જમીનના ખાડા હોય છે ત્યાં તેને એકત્રિત કરવામાં આવે છે। આ કચરો એકત્રિત કર્યા પછી પુનઃ ઉપયોગ કરી શકાય તેવા પદાર્થોને અલગ, પુનઃ ન ઉપયોગમાં લેવાના હોય તેવા પદાર્થોથી ઉપયોગમાં લેવાના હોય તેવા પદાર્થોને અલગ કરવાના હોય છે। અલગ કર્યા પછી જે બિન ઉપયોગી પદાર્થો નથી ઉપયોગમાં આવવાના તેવા પદાર્થો છે એને જમીનની અંદર દાટવામાં આવે છે, જમીનની અંદર દાટવામાં આવે છે। આ રીતે પદ્ધતિ અજમાવીને કચરાનો યોગ્ય નિકાલ કરવામાં આવે છે બાળકો। હવે જોઈએ આપણે કે લાલ અળસિયાઓની મદદથી અળસિયાઓ છે લાલ એને
આ લાલ અળસિયાઓને દાંત હોતા નથી, એમનામાં એક વિશિષ્ટ સંરચના છે, એમનામાં વિશિષ્ટ સંરચના છે, એને પેશણી કહે છે. શું કહે છે? પેશણી કહે છે. અને ખોરાકનો ભૂખો કરવાનું કાર્ય કરતા હોય છે. અને આ અળસિયા ખોરાકનો ભૂખો કરીને મળ સ્વરૂપે તેનો ત્યાગ કરે છે. મળ સ્વરૂપે અળસિયા ત્યાગ કરે ત્યારે એ જમીન છે એ પોચી અને ફળદ્રુપ બને છે. એટલે અળસિયા એ ખેડૂતોના મિત્રો ગણવામાં આવે છે. અળસિયાનું કામ શું? અળસિયા જમીનને પોચી અને ફળદ્રુપ ના કરે છે. અળસિયા માટીને પણ કેટલીક સૂક્ષ્મ જીવોયુક્ત માટી હોય એ માટીને ખાતા હોય છે અને એવી માટી પાછી ફરીથી મળ સ્વરૂપે તેનો ત્યાગ કરે છે અને આ માટી જમીન માટે ઉપયોગી ખાતર બને છે. એટલે લાલ અળસિયાઓની મદદથી ખાતર બનાવવાની ક્રિયાને વર્મી કમ્પોસ્ટિંગ કહે છે. વર્મી એટલે અળસિયું, વર્મી એટલે અળસિયું, અળસિયાયુક્ત ખાતર. કેટલાક અળસિયા મૃત્યુ પણ પામતા હોય છે અને એમના શરીર પણ જમીનમાં કોવાતા હોય છે અને ખાતર જ બનતું હોય છે. બાળકો હવે આપણે પ્લાસ્ટિક વિશે સમજીએ. વિશેષ કે પ્લાસ્ટિકના ભંગારમાંથી પ્લાસ્ટિકનું પણ પુનઃનિર્માણ કરી શકાય છે. પ્લાસ્ટિકનો કચરો કેટલીક પ્લાસ્ટિકની કોથળીઓ છે. ખરેખર પ્લાસ્ટિકનો કચરો એ પ્રકારનો છે, પહેલા નંબરનો ગણાય કચરો એ. પહેલા નંબરનો એટલે જમીનની અંદર એ ઓગળી શકતો નથી, જમીનની અંદર પ્લાસ્ટિક ભળતું નથી, ચાહે કોથળી હોય કે પ્લાસ્ટિકના રમકડા હોય કે પ્લાસ્ટિકની વસ્તુઓ, એ બધું પ્લાસ્ટિક ગણવામાં આવે. બાળકો તો સમજીએ કે આ પ્લાસ્ટિક છે એ જમીન સાથે ભળતું નથી, જમીન સાથે ભળતું નથી. પ્લાસ્ટિક જમીનની અંદર ઓગળતા, જમીન સાથે ભળતું નથી એટલે આપણે વધેલો ખોરાક હોય, રોટલી હોય, દાળ હોય કે ભાત હોય કે લીલા શાકભાજી બગડી ગયા હોય, એને આપણે થોડાક દિવસો જમીન ઉપર પડી મૂકીએ તો પછી 10-15 દિવસ પછી તે જોવા મળતા નથી, એ માટી સાથે ભળી જાય છે. અને પ્લાસ્ટિકનો કચરો માટી સાથે ભળતો નથી. પ્લાસ્ટિકના કચરાને 10 લાખ વર્ષો લાગે છે જમીન સાથે ભળતા, જમીનમાં ઓગળે નહીં, જમીન સાથે ભળતો નથી. અને એમ કહેવાય કે આપણે ખોદીને જોઈએ જમીનમાં આપણે કોથળી દાટી હોય અને થોડાક દિવસો પછી, મહિના, 2 મહિના, 6 મહિના પછી, 12 મહિના પછી એને કાઢીએ તો એ પરિસ્થિતિમાં જ જોવા મળે છે. એ જે પરિસ્થિતિમાં છે એવી જોવા મળે છે. મેલી ગંદી થાય પરંતુ તે જમીન સાથે તો ભળતી નથી એટલે એનું ખાતર બની ન શકે. બીજા કચરા એવા છે એ કાચ ન ભરે. કાચ પણ કચરો, કાચ પણ એ પ્રકારનો કચરો છે કે જમીન સાથે એ ભળતો નથી. બીજા નંબરનો, પહેલા નંબરનો પ્લાસ્ટિક કચરો ખૂબ મોટી સમસ્યા સર્જે. બીજા નંબરનો કાચ અને ત્રીજા નંબરની ધાતુઓ, આ 3 કચરા એક પ્રકારના છે. પ્લાસ્ટિકને તો ઘણા વર્ષો લાગે જમીન સાથે ભળતા, 10 લાખ વર્ષો લાગે છે. એટલે જમીનમાં ન ભળતો હોવાથી ખાતર બનતું નથી. એટલે પ્લાસ્ટિક ખરેખર એનો યોગ્ય નિકાલ જ કરવો જોઈએ. કેવી રીતે? તો સમજીએ કે પ્લાસ્ટિકના ભંગારમાંથી પ્લાસ્ટિકનું પણ પુનઃનિર્માણ કરી શકાય છે. પ્લાસ્ટિકની વસ્તુઓ, પ્લાસ્ટિકના જે તૂટી ગયેલા રમકડા હોય, પ્લાસ્ટિકનો અન્ય કચરો હોય તો એનો યોગ્ય નિકાલ, એટલે ભંગારવાળા લેતા હોય તો તેમને આપવો જોઈએ. આ યોગ્ય નિકાલ કરવાથી તે ફેક્ટરીઓની અંદર ફરીથી તેનું પુનઃનિર્માણ થતું હોય છે. એ જ પ્લાસ્ટિકને ઓગાળીને નવું પ્લાસ્ટિક બનાવતા હોય છે. એટલા માટે એનું પુનઃનિર્માણનો રસ્તો અજમાવવો જોઈએ. તેમજ પ્લાસ્ટિક જે અવિઘટનીય પદાર્થ છે તે અવિઘટનીય, એનું વિઘટન થતું નથી. એમ કહેવામાં આવે છે કે આપણે જે વાત કરીએ કે જમીન સાથે ભળતું નથી, તેનું વિઘટન પડતું નથી, છૂટું પડતું નથી, અવિઘટનીય છે. સૂક્ષ્મ જીવો દ્વારા
તે પ્લાસ્ટિકને વિઘટન કરતા નથી. અવિઘટનીય પદાર્થ છે તેથી પ્લાસ્ટિકનો કચરો સમસ્યા ઉભી કરે છે. પ્લાસ્ટિકના કચરાથી સમસ્યાઓ જમીન સાથે ભે નહીં, જમીનમાં ભળીને ખાતર બનતું નથી. એનો યોગ્ય વિચાર કરવો જોઈએ બાળકો કે પ્લાસ્ટિકનો યોગ્ય નિકાલ કરવો જોઈએ. પ્લાસ્ટિકને સળગાવીને તેનો નિકાલ કરવો ન જોઈએ. પ્લાસ્ટિકને સળગાવવાથી જો આપણે સળગાવીએ તો સળગે ખરો, પરંતુ એની સાથે પ્લાસ્ટિક સળગે ત્યારે હવાની સાથે ધુમાડા ભરતા હોય છે, એમાં કેટલાક વાયુઓ છૂટતા હોય છે. આ વાયુઓ હાનિ પહોંચાડે છે. આપણા હવાની અંદર ઓક્સિજન વાયુ પણ રહેલો છે જે શ્વસન માટે ઉપયોગમાં લેવાય છે. તો આ પ્લાસ્ટિક જેવા ભંગારને સળગાવીને આપણે નિકાલ ન કરવો જોઈએ, એનું પુનઃનિર્માણ જ કરવું જોઈએ બાળકો. સળગાવીને તેનો નિકાલ કરવો ન જોઈએ, પ્લાસ્ટિકનું પુનઃનિર્માણ કરવું જોઈએ. એટલે કે ફરી એનું નિર્માણ થાય એવી જગ્યાએ આપવો જોઈએ, તો ફરીથી પ્લાસ્ટિકનું પુનરુત્પાદન થઈ શકે, ફરીથી એનું નિર્માણ થઈ શકે. તો એ ખાસ વિચારવું જોઈએ. તેમજ જમીનની અંદર રાસાયણિક ખાતરો અને કુદરતી ખાતર, તો સવિશેષ કુદરતી ખાતરનો જ ઉપયોગ કરવો જોઈએ. રાસાયણિક ખાતરો શક્ય એટલો ઉપયોગ કરવો જોઈએ, પરંતુ ઓછો ઉપયોગ કરવો જોઈએ. રાસાયણિક ખાતર પણ પાક માટે જરૂરી છે, પણ કુદરતી ખાતરનો સવિશેષ ઉપયોગ કરવો જોઈએ. કુદરતી ખાતર છે એ વનસ્પતિ અને પ્રાણીઓના મળમૂત્રમાંથી બને છે. એ જમીનનું બંધારણ જે કુદરતી ખાતર છે, કમ્પોસ્ટ ખાતર, સાણિયું ખાતર, લીલો પડવાસ, આ ખાતર જમીનનું બંધારણ સુધારે છે, જમીનને પ્રદૂષિત કરતું નથી અને પાક ઉત્પાદનમાં પણ સારો એવો વધારો થતો હોય છે. એટલે કુદરતી ખાતરનો ઉપયોગ કરવો જોઈએ. રાસાયણિક ખાતર છે એ રાસાયણિક ખાતર કારખાનાઓમાં તૈયાર થતું હોય છે. તે કેટલાક તત્વોમાંથી જેવા કે પોટેશિયમ, સલ્ફર, નાઇટ્રોજન, ફોસ્ફરસ જેવા તત્વોમાંથી બનાવવામાં આવેલું છે. તો આ રાસાયણિક ખાતર છે એ જમીનમાં નાખવાથી જમીનમાં રહેતા કેટલાક સૂક્ષ્મ જીવો છે તેનો નાશ કરે છે. આ જમીનમાં રહેતા સૂક્ષ્મ જીવો જમીનનું બંધારણ સુધારે છે, જમીનનું બંધારણ સુધારે છે, જમીનને ફળદ્રુપ બનાવે છે. જો આવા સૂક્ષ્મ જીવોનો નાશ રાસાયણિક ખાતરથી થશે તો જમીનનું બંધારણ સુધરે નહીં અને જમીનમાં રહેતા સૂક્ષ્મ જીવોનો નાશ થશે. એટલા માટે જ રાસાયણિક ખાતર કરતાં કુદરતી ખાતરનો સવિશેષ ઉપયોગ કરવો જોઈએ. ત્યાર પછી આપણે જોઈએ કે જમીનની અંદર જે પાક તૈયાર કરવામાં આવે છે, એ પાક તૈયાર થયા પછી, પાક તૈયાર થયા પછી જે વનસ્પતિના ખોતરા છે કે ભૂસું છે કે દાણાઓમાંથી નીકળતું ભૂસું છે, તો આ બધા જે પર્ણ પાંદડાઓ છે એને જમીનમાં કોવાવા દેવા જોઈએ. કારણ કે એનો આપણે બાળી નાખતા હોઈએ છીએ. આવા ભૂસું હોય કે ખોતરી હોય એવા આપણે દિવાસરીને સડી લઈને એને બાળી નાખતા હોઈએ છીએ. તો ખરેખર એ બાળવું ન જોઈએ, તેનો યોગ્ય એટલે કે જમીન સાથે એને ખેડી નાખવું જોઈએ. જમીન સાથે ઘાચારો યોગ્ય લઈને જે પાક તૈયાર થયા પછી સૂકો ઘાસચારો છે એને યોગ્ય જગ્યાએ લઈને ત્યાર પછી જે ભૂસું હોય કે સુકાઈ ગયેલા પાંદડા હોય એને ભેગા કરીને બાળવાનો જોઈએ. એને જમીન સાથે જ ખેડી નાખ, જમીનમાં ટ્રેક્ટર વડે ખેડી નાખીએ એટલે જમીનમાં કટાઈ જાય. તો ધીમે ધીમે એ પાછા જમીનમાં પોવાશે અને તેનું યોગ્ય જરૂરી ખાતર બનશે. એટલા માટે એ પણ ધ્યાન રાખવું જોઈએ. ખાસ કરીને બીજું કે કચરા માટે એનો યોગ્ય નિકાલ કરવો જોઈએ, તેનો પુનઃ ઉપયોગ થઈ શકે તેવી વ્યવસ્થા કરવી જોઈએ જો થઈ શકે તો. અને
પ્લાસ્ટિક જેવા જે કચરો છે એનો જરૂર પૂરતો જ ઉપયોગ કરવો જોઈએ, જરૂર ન હોય તે જગ્યાએ પ્લાસ્ટિકનો કચરો ન કરવો જોઈએ. બીજું વિશેષ કે આપણે ગરમા ખોરાક લીધા પછી વધેલો ખોરાક એઠવાડ તરીકે આપણે કોથળીમાં ભરીએ છીએ અને કોથળીમાં ભરીને બજારની અંદર બહાર રોડ ઉપર જઈએ ત્યારે એ ગાય કે કૂતરાઓને એમના એમ કોથળી બાંધીને ફેંકીએ છીએ. ખરેખર આ વધેલો જે ખોરાક છે એને કોથળીમાં બાંધીને ખરેખર ફેંકવો ન જોઈએ, કારણ કે કૂતરા જેવા પ્રાણીઓ કે ગાય જેવા પ્રાણીઓ છે એમને જમીનમાં જો પ્લાસ્ટિક નથી ઓગળતું તો એમના શરીરમાં પણ ગાય કે કૂતરાઓના શરીરમાં પણ પ્લાસ્ટિક ઓગળી ન શકે અને ગાય કે કૂતરા હોય એ બીમાર પડે, એમના શરીરમાં પણ તકલીફ થાય. તેને કારણે ખાસ સમજવું જોઈએ કે કોથળીમાં તો વધેલો ખોરાક કે અઠવાડ ભલે લઈ ગયા પરંતુ એને ખુલ્લો કરીને જ કોથળીમાં કોથળીને ખુલ્લી કરીને આપણે ગાય કે કૂતરાને ખવડાવવું જોઈએ, નાખવો જોઈએ. એ રીતે જ કોથળીને બાંધેલીને બાંધેલી કોથળી ખરેખર ન ફેંકવી જોઈએ, આ તો ખાસ આપણે ધ્યાન રાખવું જોઈએ. તો બાળકો આ પાઠની અંદર આપણે કચરાનો સંગ્રહ અને કચરાનો નિકાલ વિશે જોયું, ભણ્યા આપણે. તો આટલું ધ્યાનમાં રાખજો કે તેનો યોગ્ય સંગ્રહ અને નિકાલ કરવો જોઈએ અને પુનઃ ઉપયોગમાં આવતો હોય કચરો એવા કચરાનો યોગ્ય નિકાલ કરવો જોઈએ. અને ખાસ એટલું તો યાદ રાખવું જોઈએ કે વધેલો ખોરાક કે અઠવાડ કોથળીમાં બાંધીને જ ફેંકવો ન જોઈએ. એ કોથળીને છોડ્યા પછી ખુલ્લો કરીને જ ગાય કે કૂતરાને નાખવો જોઈએ. બસ આટલું જ. પ્લાસ્ટિક જેવા કચરાનો ઉપયોગ જરૂર પૂરતો જ કરવો જોઈએ. તો બાળકો આજે આપણે પાઠ નંબર 16 પૂર્ણ થયો અને સ્વાધ્યાયના પ્રશ્નો ઘરેથી લખી લેવાના રહેશે.